નમસ્કાર મિત્રો મિત્રો પિનો સ્કોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના તાજા સમાચારની પ્રથમ વાત કરીએ તો ઇન્ડોનેશિયાના સેમેરૂમાં જ્વાળામુખીમાં જોરદાર વિસ્ફોટ થતાં ધુમાડો અને રાખ નીકળી રહ્યા છે જેના કારણે બે હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જો કે સદનસીબે પણ પ્રકારની જાનહાનીના સમાચાર નથી જ્વાળામુખી વિસ્ફોટના કારણે હવાઈ મુસાફરીને કોઈ પણ પ્રકારની અસર થઈ નથી તે છતાં બે એરપોર્ટને સજાગ રહેવા માટે જણાવાયું છે મહત્વનું છે કે ગત વર્ષે જાવા ટાપુમાં જ્વાળામુખી વિસ્ફોટ થતાં પચાસ લોકોના મૃત્યુ થયા હતા અન્ય સમાચારની વાત કરીએ તો વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક ઉપર સામાન્ય ચૂંટણી થઈ હતી બાદમાં વલસાડ ઇજનેરી કોલેજના રૂમ ખાતે સીલ કરેલા ઈવીએમ મુકાયેલા છે ઇજનેરી કોલેજ અને આજુબાજુના વિસ્તારમાં જીઓ અને નમો વાઇફાઈ પકડાય છે તેથી કોંગ્રેસ આપ અને અપક્ષના ઉમેદવારોએ ચૂંટણી પંચ સામે પ્રશ્નો ઊભા કર્યા હતા રવિવારે કોલેજ બંધ હોવાથી વાઈફાઈની મદદ વડે ઈવીએમ હેક થવાની સંભાવના વ્યક્ત કરી હતી અને વાઈફાઈ બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી અન્ય સમાચારની વાત કરીએ તો ઈરાનમાં ચાર લોકોને ફાંસીની સજા ફટકારાઈ છે ચારેય આરોપીઓ હુસૈન આર્દો ખાઝદા શાહિદ ઇમામી મોહમુદાબાદી બાદી મિલાદ અરસરફી અને મનુ ચેહર શાહબંધી વિરુદ્ધ આરોપ છે કે તેમણે ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ માટે કામ કર્યું છે તેઓ ખાનગી અને સરકારી સંપત્તિની ચોરી કરતા હતા અને લોકોનું અપહરણ કરીને તેમની પૂછપરછ કરતા હતા તેઓ પણ આરોપ છે કે ઇઝરાયલ આ ચારે આરોપીઓને ક્રિપ્ટોકરન્સીમાં પૈસા પણ આપતું હતું અન્ય સમાચારની વાત કરીએ તો વિશ્વમાં હજુ કોરોનાની મહામારી નથી ગઈ ત્યાં નવો રોગચાળો સામે આવ્યો છે નવો રોગ કેમલ ફ્લૂ છે જેના ભયને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે ડબ્લ્યુએચ દ્વારા આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે આ ફ્લો કતારથી આખી દુનિયાને ઘેરી શકે છે આ દિવસોમાં કતારમાં ફીફા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે જેને જોવા માટે દુનિયાભરમાંથી લોકો અહીં પહોંચ્યા છે હવે જાણીએ કે કેમલ ફ્લૂના લક્ષણો શું હોય છે કેમલ ફ્લૂ એ કોરોના વાયરસ જેવો ચેપી રોગ છે આ રોગ ઊંટમાંથી માણસમાં ફેલાય છે ચેપગ્રસ્ત વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય છે તાવ સૂકી ઉધરસ ગળામાં દુખાવો જેવા તેના લક્ષણો હોઈ શકે છે દર્દીઓને ન્યુમોનિયા પણ થવાની સંભાવના રહે છે કેટલાક દર્દીઓને ઝાડા અને પેટની સમસ્યાનો અનુભવ પણ થાય છે તો મિત્રો આ હતા દેશ અને દુનિયાના તાજા સમાચાર આપણે ફરીથી આવાને આવા નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે